સુરત ઝોન વન દિવાળીની રજાને લઈ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઝોન વન ડીસીપી તેમજ અને એસીપી વિપુલ પટેલ અને પીઆઈ મીનાબા ઝાલા દ્વારા સરથાણા કાપોદ્રા વિસ્તારમાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લોકોની સુખાકારી માટે પોલીસ સતત ખડેપગે ઊભી રહેતી હોય છે એવામાં વરાછા પોલીસ સ્ટેશન, કાપોદ્રા પોલીસ સ્ટેશન, પૂના પોલીસ સ્ટેશન, સરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિવસ દરમિયાન તેમજ સાંજે પોતાના આસપાસના વિસ્તારમાં ચેક કરી પેટ્રોલિંગનું કામ પણ પોલીસ સતત ખડેપગે કરી રહી છે. એસીપી વિપુલ પટેલ. મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત, સમગ્ર સુરત શહેર તથા ઝોન વન વિસ્તારમાં રોજે રોજ કોસ્ટલ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, તેના સ્ટાફના પોલીસ માણસો સાથે અને સાથે એસીપી શ્રી અને ડીસીપી સાહેબનાઓ પણ કોસ્ટલ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ ફૂડ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ આગામી જે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એ દિવાળીના તહેવારમાં તકેદારીના ભાગરૂપે લોકો સાથે મુલાકાત કરી, ખાસ કરીને સોસાયટીના પ્રમુખો અને સોસાયટીના રહીશો સાથે પણ મુલાકાત યોજી આગામી દિવાળીના તહેવાર અનુસંધાને રજાના દિવસો હોય અને તેઓ પોતે બહારગામ કે ફરવા જતા હોય તો પોતાના કિંમતી દાગીના કે અન્ય જોખમવાળી વસ્તુઓ લોકરમાં રાખે અને પોલીસ સ્ટેશનને પણ એ અંગે જાણ કરે કે તેઓ ઘર બંધ કરીને જઈ રહેલ છે. તદુપરાંત દિવાળી તહેવાર અનુસંધાને આંગળીયા પેઢીઓ, બેન્કો, એટીએમઓ, જ્વેલર્સની દુકાનો ની પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિઝિટ કરવામાં આવે છે અને તેઓને પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી રહેલ છે. અને જ્યાં સુધી આ દિવાળીનો તહેવાર પૂર્ણ ન થાય ત્યાં રોજે રોજ દિવસ દરમિયાન અને સાંજના સમયે અને રાતના પણ વાહન ચેકિંગ, ફૂડ પેટ્રોલિંગ તેમજ આપને મેં અગાઉ જણાવેલ એ મુજબ બેન્કો, એટીએમઓ, આંગળીયા અને જ્વેલર્સની દુકાનોની વિઝિટ કરવાની કાર્યવાહી ચાલુ છે. ટીવી, જી ટીવી ન્યૂઝ સુરત.